ભરૂચના દહેજના લખી ગામે દારૂનો વિડીયો ઉતારી પોલીસને દારૂ વેચાણની જાણ કરતા યુવક પર બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો. બુટલેગરોએ યુવકને સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને સંજય ગોહિલની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંજય ગોહિલને દારૂ વેચાણનો વિડીયો ઉતારતા જોઈ જતા રમેશ રાઠોડ એટલે કે સુરેશ રાઠોડ, રાહુલ રાઠોડ, દિનેશ બકોરે તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. રેલવે જે ફાટક છે તેને પાસે લઈ જઈ પોલીસને હપ્તો આપીએ છીએ તેમ કહી સળગાવી દેવાની પણ ધમકી પણ આપી હતી.